नमस्कार तालीमार्थी मित्रों, औद्योगिक तालीम संस्था राजकोट थी हूँ आशीष गोरवाड़िया, इंस्ट्रक्टर एम्प्लॉयबिलिटी स्किल्स। आज सेशन में आप सबनु हार्दिक स्वागत करूँ छू। मित्रों, आपने लोग सीखी रहा है तमारा सेकंड ईयर ना एम्प्लॉयबिलिटी स्किल्स में मॉड्यूल वन। मॉड्यूल टाइटल है इंग्लिश लिटरसी, जेमा चेप्टर नंबर 8 चेप्टर टाइटल है एनवायरमेंट एट्ले कि पर्यावरण। तो मित्रों, अपने पर्यावरण विषय समझूती मेलवीए। पर्यावरण एटले मानव जीवन ने प्रभावित करता तमाम जीवंत अने निर्जीव तत्वों। मणसनु जीवन छे एने शक्य बनाववा माटे कुदरत तरफथी जे कंई पण जीवंत अने निर्जीव तत्वों आपणने मळेला छे, आ बधा तत्वोनो समूह एने आपणे पर्यावरण तरीके ओळखीए छे। जेमां नदी तळाव होई शके, जंगलो होई शके, वृक्षो होई शके, आ बधी ज वस्तुओ ए आपणा माटे पर्यावरण तरीके ओळखी शकाय छे। जीवंत तत्वों में प्राणियों, छोड़, जंगलों, पक्षियों वगैरह नो समावेश थाय छे। ज्यारे निर्जीव तत्वों में पानी, जमीन, सूर्यप्रकाश, खड़कों अने हवा नो समावेश थाय छे। तो आ बधा नो समूह जेमा जीवंत अने निर्जीव बन्ने प्रकारना तत्वों नो समूह एने पर्यावरण तरीके ओळखी शकाय। हवे बात करीए छे फंक्शन्स ऑफ एनवायरमेंट, एटले के पर्यावरण छे ए आपणा जीवन में शुं भूमिका भजवे छे, कया प्रकारना कार्यों आ पर्यावरण द्वारा करवामां आवे छे। तो सौथी पहेलू तो संसाधनोनो पुरवठो पूरो पाड़े छे। पर्यावरण पासेथी आपणने माणसना जीवन माटे जे संसाधनोनी जरूर छे, दाखला तरीके हवा, पाणी, खोराक, आ बधुं ज आपणने पर्यावरण तरफथी मळे छे। लाकડાની જરૂરિયાત હોય તો લાકડું આપણને પર્યાવરણ તરફથી મળે છે। આ ઉપરાંત જીવન ટકાવી રાખવા માટે પણ પર્યાવરણ આપણને મદદરૂપ થાય છે। માણસનું જીવન એ તો જ શક્ય બને જો માણસની આસપાસનું પર્યાવરણ હોય। જો પર્યાવરણ ખતમ થઈ જાય તો માણસનું જીવન પણ શક્ય રહેતું નથી। ત્યારબાદ કચરો દૂર કરવા માટે પણ પર્યાવરણ છે મદદરૂપ છે। દાખલા તરીકે આપણે જે કંઈ પણ કચરો છે એને એનો નિકાલ કરવા માટે આપણે એને નદી તળાવમાં ફેંકી દઈએ છીએ અને નદીમાંથી એ વહીને સમુદ્રમાં ભળી જાય છે। આમ કચરાના નિકાલ માટે તમને નદી, તળાવ, સમુદ્ર એ મદદરૂપ થાય છે। ત્યારબાદ જીવનની ગુણવત્તામાં વધારો કરવા માટે પણ પર્યાવરણ છે એ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે। જીવનની ગુણવત્તા સુધારવા માટે અલગ અલગ પ્રકારના સંસાધનો પર્યાવરણ તરફથી આપણને મળે છે। દાખલા તરીકે જંગલોમાંથી વિવિધ પ્રકારની જડીબુટ્ટીઓ આપણને મળે છે, જેનો ઉપયોગ કરીને માણસ છે નિરોગી રહી શકે છે। તો આમ જીવનની ગુણવત્તા સુધારવા માટે આપણે પર્યાવરણ ઉપર આધાર રાખીએ છીએ। ત્યારબાદ એન્વાયરમેન્ટલ ડેમેજ, હવે માણસે પોતાના લોભને કારણે, પોતાની લાલચને કારણે પર્યાવરણમાંથી મળતી જે ચીજવસ્તુઓ છે, પર્યાવરણમાંથી મળતા જે સંસાધનો છે એનો ખૂબ જ વધુ પડતો ઉપયોગ કર્યો અને આ વધુ પડતા ઉપયોગને કારણે પર્યાવરણ છે એની ઉપર ડેમેજ એટલે કે એની ઉપર એક ઘાતક અસર ઊભી થઈ છે, એને એને નુકસાન પહોંચ્યું છે। તો પર્યાવરણીય નુકસાન અથવા તો અધોગતિ એટલે હવા, પાણી અને જમીન જેવા સંસાધનોના ઘટાડા દ્વારા પર્યાવરણનો બગાડ દર્શાવે છે। મતલબ કે માણસે કોઈ પણ પ્રકારના પોતાના લોભ કે લાલચને સંતોષવા માટે હવા, પાણી, ખોરાક, જમીન આનો વધુ ને વધુ ઉપયોગ કર્યો અને આને કારણે આ દરેક વસ્તુનો બગાડ થયો, જેને આપણે પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ। આ પર્યાવરણનો બગાડ એને ઇંગ્લિશમાં આપણે કહીશું એન્વાયરમેન્ટલ ડેમેજ। ઇકોસિસ્ટમનો વિનાશ અને પર્યાવરણીય નુકસાન એ અનિચ્છનીય માનવામાં આવતા પર્યાવરણમાં થતા કોઈ પણ પરિવર્તન અથવા ખલેલ તરીકે વ્યાખ્યાયિત થયેલ છે। મતલબ કે પર્યાવરણને થતું કોઈ પણ પ્રકારનું નુકસાન અથવા તો પર્યાવરણમાં આવતું કોઈ પણ પ્રકારનું પરિવર્તન અથવા ખલેલ કે જે માણસ ની ઈચ્છાથી નથી થયું, માણસે એને પોતાની ઈચ્છા પ્રમાણે પ્રદૂષણ ફેલાવ્યું નથી, પરંતુ માણસ પોતાની જરૂરિયાત સંતોષવા ગયો અને જરૂરિયાત સંતોષવાના કારણે અલગ અલગ પ્રકારના પર્યાવરણને નુકસાન થયા। પર્યાવરણની નુકસાનને આપણે નીચે મુજબ વર્ગીકૃત કરી શકીએ છીએ, જેમ કે જળ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, જૈવ વિવિધતાને થયેલું નુકસાન। ત્યારબાદ પ્રિઝર્વિંગ ધ એન્વાયરમેન્ટ, હવે પર્યાવરણને આપણે બચાવવું હોય, પર્યાવરણનું જો રક્ષણ કરવું હોય તો એ રક્ષણ કેવી રીતે કરી શકાય, તો એના માટે અહીંયા થોડાક સૂચનો તમને આપેલા છે। જો આ સૂચનો આપણે રોજબરોજના જીવનમાં એનું પાલન કરીએ
તો આપણે પર્યાવરણને થતું નુકસાન છે ને અટકાવી શકીએ. તો પહેલું સૂચન છે, જ્યારે તમે ટેલિવિઝન કે સ્ટીરિયો જેવા ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા નથી ત્યારે તેને સંપૂર્ણપણે બંધ કરી દો, જેથી કરીને આપણે વીજળીની બચત કરી શકીએ. ત્યારબાદ ઊર્જા કાર્યક્ષમ ઉપકરણો અને લાઇટ બલ્બ વગેરેનો ઉપયોગ કરો, જેમાં વીજળીનો વપરાશ ઓછો થતો હોય અને આપણને વધુ કાર્યક્ષમ રીતે એ ઉપયોગમાં આવતા હોય એવા પ્રકારના ઉપકરણો છે એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને પણ આપણે વીજળીની બચત કરી શકીએ. ઉપરાંત પાણી બચાવવા માટેની કોશિશ આપણે કરવી જોઈએ. જ્યારે દાંત સાફ કરી રહ્યા હોય ત્યારે નળ બંધ કરીને આપણે પાણી બચાવી શકીએ. આવું એક નાનકડું કદમ છે એ પણ પાણી બચાવવા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. ત્યારબાદ તમારા ઘરના છોડને પાણી આપવા માટે શાકભાજી ધોવા માટે વપરાતું પાણી છે એને એકત્રિત કરીને એ જ પાણી છે એને છોડમાં આપવું જોઈએ, જેથી કરીને આપણે પાણીને બચાવી શકીએ અને વધારાનું પાણી વેડફાય નહીં. ઘરને ઠંડુ રાખવા માટે ઇલેક્ટ્રિક પંખા કે એર કન્ડિશનનો ઉપયોગ ઓછામાં ઓછો કરો, જેથી કરીને પણ આપણે વીજળીની બચત કરી શકીએ. ત્યારબાદ કપડાં સૂકવવા માટે ડ્રાયર કે હીટરનો ઉપયોગ કરવાને બદલે એને કુદરતી રીતે સૂકવવા દેવા જોઈએ, જેથી કરીને પણ આપણે વીજળીની બચત કરી શકીએ. ઉપરાંત ઊર્જા બચાવવા માટે રસોઈ કરતી વખતે પેનમાં ઢાંકણ ઢાંકો, જેથી કરીને પણ ગેસની બચત થઈ શકે અને તમે જે ખોરાક બનાવી રહ્યા છો એ ઝડપથી જળી જાય, જેથી કરીને ગેસનો વપરાશ ઘટી શકે. ઉપરાંત રિચાર્જેબલ બેટરીનો ઉપયોગ કરો. બેટરી એક વખત ઉપયોગ કરીને ફેંકી દેવાની હોય તો બેટરીમાંથી નીકળતા ઘણા બધા પ્રકારના જોખમી કિરણો છે એ પર્યાવરણને નુકસાન પહોંચાડતા હોય છે, તો આ બેટરીને ફેંકી દેવાને બદલે રિચાર્જેબલ પ્રકારની જે બેટરી આવે છે એનો ઉપયોગ કરો, જેથી કરીને તમે આ પ્રકારના પર્યાવરણને થતા નુકસાનથી બચાવી શકાય. ત્યારબાદ કાગળની પ્લેટ છે, નેપકિન્સ છે, પ્લાસ્ટિકની છરીઓ, કાંટાઓ, કપ જેવા ડિસ્પોઝેબલ પદાર્થનો ઉપયોગ છે એ બને ત્યાં સુધી ટાળવો જોઈએ. આ બધી વસ્તુઓ પણ પર્યાવરણને નુકસાન પહોંચાડતી હોય છે. ઉપરાંત કાગળના કાર્ડને બદલે ઈમેલ અથવા તો ઇલેક્ટ્રોનિક શુભેચ્છાઓ મોકલો, જેથી કરીને પણ આપણે કાગળની બચત કરી શકીએ. કાગળની બચત કરીશું તો લાકડું ઓછું વપરાશે, લાકડું ઓછું વપરાય તો જંગલો એને કપાતા આપણે અટકાવી શકીશું. ત્યારબાદ પર્યાવરણને બચાવવા માટે 3R ઇનિશિયેટિવ, આરથી શરૂ થતા 3 શબ્દો છે એ પર્યાવરણને બચાવવા માટે ખૂબ જ મહત્વના છે. અહીંયા 3R એને પ્રોત્સાહન આપવું એ વૈશ્વિક સ્તરે નક્કી કરવામાં આવેલું છે. 3R માં પહેલો આર છે રિડ્યુસ, બીજું છે રીયુઝ અને ત્રીજું છે રીસાયકલ. આ રિડ્યુસ એટલે બને ત્યાં સુધી વપરાશને ઘટાડવો, રીયુઝ એટલે ફરીથી ઉપયોગ કરવો અને રીસાયકલ એટલે પુનઃરચના કરવી. આ 3 શબ્દોનો આપણે ઉપયોગ કરીએ તો આપણે રોજબરોજમાં પર્યાવરણથી થતું જે નુકસાન છે એને ઘટાડી શકીએ. જૂન 2004માં G8 Sea Island સમિટમાં નવી G8 પહેલ તરીકે આ 3R છે એને સંમતિ આપવામાં આવેલી હતી. ઔપચારિક રીતે 3R પહેલ શરૂ કરવા માટે 2005માં જાપાનમાં મંત્રીમંડળની બેઠક યોજવાની સંમતિ થઈ હતી. તો આ 3R એનો મતલબ થાય છે રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ. તો આપણે જોઈએ, રિડ્યુસ મતલબ કે વસ્તુઓનો ઉપયોગ ઘટાડવો જોઈએ. ઓનલી ટેક વોટ યુ નીડ, લિમિટ પેકેજિંગ મટીરિયલ્સ. ઉદાહરણ તરીકે અહીંયા આપણને બે સૂચનો આપ્યા છે, જેટલી વસ્તુની જરૂર હોય એટલું જ તમે ખરીદો, અને આપણે જે વાત કરીએ કે પ્લાસ્ટિક કે વગેરેનો ઉપયોગ છે બને ત્યાં સુધી ઘટાડો. બીજું આપ્યું છે રીયુઝ, રીયુઝ પરચેઝ રીયુઝેબલ પ્રોડક્ટ્સ. રીયુઝ એટલે ફરીથી વાપરી શકાય એવા પ્રકારની પ્રોડક્ટનો જ ઉપયોગ કરો, જેમ હમણાં આપણે ઉદાહરણ આપ્યું રિચાર્જેબલ બેટરીનો ઉપયોગ કરો. ફાઇન્ડ ન્યૂ યુઝિસ ફોર ધ થિંગ્સ યુ વુડ અધરવાઇઝ થ્રો અવે. એવા પ્રકારની વસ્તુઓ કે જે ફેંકી દેવાની હોય તો ફેંકી દેવાને બદલે એનો કંઈક નવો ઉપયોગ તમે શોધી કાઢો, જેથી કરીને એ વસ્તુ ફેંકી દેવાને બદલે એનો બચાવ કરી શકાય અથવા તો એ વસ્તુ છે એને ફરીથી પાછી વાપરી શકાય. અને ત્યારબાદ ત્રીજું છે રીસાયકલ. રીસાયકલ મતલબ કે વસ્તુની ફરીથી રચના કરો, ફરીથી એ વસ્તુને બનાવો. દાખલા તરીકે પ્લાસ્ટિક જે છે તો એનો ઉપયોગ કરી દીધો, ત્યારબાદ એ પ્લાસ્ટિક છે એને ફરીથી પાછું એના ઉપર પ્રોસેસિંગ કરી દેવામાં આવે અને પ્રોસેસિંગ કરીને એમાંથી કંઈક નવી વસ્તુ બનાવી દેવામાં આવે, તો
તો મોટા ભાગે પેપર, પ્લાસ્ટિક, ગ્લાસ મટીરિયલ છે કે મેટલ છે, આ દરેક વસ્તુને આપણે રિસાયકલ કરીએ તો એનાથી પણ પર્યાવરણને થતું નુકસાન છે એ અટકાવી શકાય છે અથવા તો ઘટાડી શકાય છે. આમ 3R એટલે કે રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ, આનો ઉપયોગ કરીને આપણે પર્યાવરણને બચાવી શકીએ. થેન્ક યુ.